नमस्कार मित्रों, धोरण 10 ना अंग्रेजी विषय ना चौथा यूनिट अ वंडरफुल क्रिएशन ना पार्ट 2 मा आपनो स्वागत छे। पाठ मा आगळ वधीए ते पहला मारी चैनल ने सब्सक्राइब करवानो आपने विनंती करो छो। सब्सक्राइब करवाथी आपने मारा जे नवा नवा वीडियो अनेक ग्रामरना मुद्दाओनी आपने तरत जाण थी जशे। अने आ वीडियो ने शेर करवानुं पण भूलशो नहीं, जेथी तमारा मित्रों ने पण आ वीडियो उपयोगी थाय। थैंक यू। पाठ में आगळ वधीए। एंजल अने ईश्वर लॉर्ड ए बन्ने वातो करे छे अने एक अद्भुत मॉडल માતાનું અદ્ભુત મોડલનું સર્જન કર્યું છે। એમાં આગળ વધીએ। આઈ કેનોટ હી રિફ્યુઝડ આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક। ઈશ્વર છે એને નકારતા ના પાડતા કહે છે કે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મોટાભાગનું કાર્ય પૂરું કર્યું જ છે અને હવે હું આરામ કરવાનો નથી। આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ, આ મોડલની અંદર મેં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે। નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક, આ માતા જ્યારે બીમાર હોય છે, સિક એટલે કે બીમાર હોય છે ત્યારે એ પોતાની જાતને સાજી પણ કરી દે છે, એવી અદ્ભુત શક્તિ ઈશ્વરે માતામાં મૂકી છે। સી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર્સ, છ સદસ્યોનું એક નાનું એવું ફેમિલી હોય તો એ ફેમિલીને ઓનલી ઓન અ હાફ કિલો કેબેજ, અડધા કિલો કોબીની અંદર એ બધાને સરસ મજાનું ભોજન પણ કરાવી શકે છે। એન્ડ સી હુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ પ્લે સ્ટડી ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેડ, માતા છે એ પોતાના સંતાનનો રમવાનો, નાવાનો, અભ્યાસ કરવાનો, ખોરાક આ બધી અને સૂવાનું આ બધી બાબતો નું એક સાથે હેન્ડલ કરી શકે છે અને એ બધું કામ કરે છે બિલકુલ ગુસ્સે થયા વગર। તો આ માતાના અદ્ભુત ગુણની વાત ઈશ્વર છે એ એન્જલને કહે છે। ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી, ખૂબ જ ધીમેથી મધરના મોડલની ફરતે એન્જલ છે એક ચક્કર લગાવે છે અને હી ટચડ ઇટ એન્ડ સેડ, એને ધીમેથી સ્પર્શે છે અને કહે છે ઇટ્સ ટુ સોફ્ટ, અરે આ તો ખૂબ જ નરમ છે। બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ઈશ્વર છે એને રોમાંચિત થઈને કહે છે કે માતા છે એ નરમ તો છે સાથે સાથે કઠોર પણ છે। યુ કેનોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર, આ માતા છે એ પોતાના સંતાન માટે શું કરી શકે છે એ આપણે કલ્પના પણ કરી શકતા નથી અને કેટલું સહન પણ કરે છે। આવી રીતે માતા છે એ પરિસ્થિતિ પ્રમાણે સોફ્ટ પણ હોય છે અને પોતાના સંતાન ઉપર કોઈ મુશ્કેલી આપે ત્યારે કઠોર પણ બનીને પોતાના સંતાનનું રક્ષણ કરે છે। કેન ઇટ થિંક, એન્જલ છે આતુરતાથી ઈશ્વરને પૂછે છે શું આ માતા છે એ વિચારી શકે છે। નોટ ઓન્લી કેન સી થિંક, ઈશ્વર કહે છે કે ના એ માત્ર વિચારી જ નથી શકતું, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, એ તાર્કિક રીતે પણ વિચારી શકે છે। જુઓ રીઝન એટલે કે તાર્કિક રીતે વિચારવું,
एंड कॉम्प्रोमाइज अलग अलग परिस्थिति में ए समाधान पण करी सके छे, सेड द लॉर्ड. द एंजल वॉज इम्प्रेस्ड. आ बधी वातो सांभळीने एंजल छे खूबज प्रभावित थाय छे. ही वेंट क्लोजर टू द मॉडल. मॉडलनी नजीक जाय छे एंड मूव्ड हिज फिंगर अक्रॉस द चीक. એના ગાલ ઉપર ધીમેકથી આંગળી ફેરવીને જુએ છે. અરે આ શું? ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે તેની આંખ તૂટેલી લાગે છે. હાઉ ડીડ ધીસ હેપન? આવું કેમ બને? ઇટ મસ્ટ બી અ ટીયર. ઈશ્વર કહે છે કે એ કોઈ આંસુ હશે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં આંસુ તો આ માતાના મોડેલમાં મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો કોઈ ચમત્કાર લાગે છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. આશ્ચર્યથી બોલી ઉઠા. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? આ માતાની આંખની અંદર અવાજે આંસુ છે એ શેના માટે હશે? હે ઈશ્વર, તમે મને કહો. એન્જલ છે એ પૂછે છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. એ આંસુ છે કાંઈક અનોખા હોવા જોઈએ. મે બી ઇટ ઇઝ ફોર પેન. એ કોઈ માતાને આવી પડેલા દુઃખના પણ હોઈ શકે, ફોર જોય આનંદના પણ હોઈ શકે. જ્યારે પોતાના સંતાનો કોઈ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરીને લાવે, સારું રિઝલ્ટ લાવે, ત્યારે માતાની આંખોમાં હર્ષના પણ આંસુ આવે છે. સારા કાર્યો કરે તો પ્રાઇડ ગૌરવના પણ આંસુ હોય છે. ડિસઅપોઇન્ટમેન્ટ હતાશાના પણ હોય. જ્યારે ખૂબ સમજાવવા છતાં પોતાના સંતાનો ધ્યાન ન આપતા હોય, માતાનું કહ્યું ન માને, ત્યારે માતા હતાશ થઈ જાય છે અને એ હતાશાના પણ ક્યારેક ક્યારેક આંસુ જોવા મળે છે. લોન્ડલીનેસ એકલતાના પણ હોઈ શકે. વૃદ્ધ માતા હોય અને એ જ્યારે એકલી હોય ત્યારે એને એકલતા સતાવતી હોય, ત્યારે એના એકલતાના પણ આંસુ માતાની આંખોમાં હોય છે. ધ લોર્ડ એક્સપ્લેન. ઈશ્વર છે વિશેષ રીતે સમજાવતા કહે છે કે આ માતા છે માતાની આંખની અંદર અવાજે આંસુ છે એ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. એ સેના છે આપણે ઓળખી શકતા નથી. એ ખરેખર એક યુનિક હોય છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. એન્જલ છે એ કહે છે કે વાહ, કેવું અદ્ભુત સર્જન તમે કીધું છે. મિત્રો, પાઠને અંતે કેટલાક આઈએમપી ક્વેશ્ચન્સ અહીંયા આપું છું. જુઓ, અહીંયા આ પાઠને રિલેટેડ ટ્રુ એન્ડ ફોલ્સ ના આ 10 વાક્યો મેં અહીંયા આપ્યા છે. એ 10 વાક્યોમાંથી જે ટ્રુ છે એની સામે તમે ટી લખો, જે ફોલ્સ છે એની સામે એફ લખો, અને જે ખોટું વાક્ય છે એને સુધારીને ફરી પાછું નીચે તમે લખો. આવી રીતે આ આપણી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના એવા ટ્રુ ફોલ્સ આ પાઠમાં મેં આપ્યા છે. સાથે સાથે આ પાઠમાંથી આઈએમપી ક્વેશ્ચનમાં 2 શોર્ટ નોટ પણ છે. પહેલી શોર્ટ નોટ છે અ વન્ડર મધર અ વન્ડરફુલ ક્રિએશન. આ પણ પરીક્ષામાં પૂછાય છે. તો આ પાઠને આધારે તમે આ બંને અને બીજી છે ક્વોલિટી ફાઉન્ડ ઇન અ મધર, તો આ બંને શોર્ટ નોટ પણ તમે તૈયાર કરી નાખો. આવી રીતે આ સરસ મજાનો પાઠ અ વન્ડરફુલ ક્રિએશન આપણે પૂર્ણ કરીએ છીએ. મારી ચેનલને આપ જોતા રહો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અસ્તુ. ગુડ બાય.